હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને પંજાબી શાકને પણ ભૂલાવી દે તેવું ઉત્તર ગુજરાતનું ફેમસ લીલી હળદરનું શાક, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો શાક બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 250 ગ્રામ જેટલી જે લીલી હળદર આવે છે તે લઈ લીધી છે. તેમાં આપણે પાણી એડ કરીને તેને સારી રીતે સાફ કરી લેવાની છે. હળદર જમીનમાં થતી હોવાથી તેમાં માટી ચોંટેલી હોય છે, તેથી આપણે તેને સાફ કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું અને તેમાં કોઈ પણ પ્રકારની માટી ચોંટેલી ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે આ રીતના 4-5 પાણી વડે સારી રીતે હળદરને ધોઈને સાફ કરી લેવાની છે. મેં અહીંયા બધી જ હળદરને સારી રીતે ધોઈને સાફ કરી લીધી છે. હવે આપણે તેને ઉપરથી છાલ ઉતારી લઈશું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આપણે હળદરમાંથી બધી જ છાલ ઉતારીને તૈયાર કરી લેવાની છે. અહીંયા છાલ ઉતારવા માટે તમે છાલ ઉતારવાનું જે પીલર આવે છે તેની મદદથી પણ છાલ ઉતારીને તૈયાર કરી શકો છો, જેનાથી છાલ ઉતારવી એકદમ ઇઝી રહેશે. તો મેં અહીંયા બધી જ હળદરને છાલ ઉતારીને તૈયાર કરી લીધી છે. આપણે અહીંયા હળદરની છાલ ઉતાર્યા બાદ પણ તેને 1-2 પાણી વડે સારી રીતે ધોઈ લઈશું, જેનાથી થોડી પણ માટી ચૂંટી હોય તો તે નીકળી જાય. હવે આપણે હળદરને છીણી લેવાની છે. તો તેના માટે મેં અહીંયા આ રીતની ખમણી લીધી છે, જેમાં આ રીતના નાના તથા મોટા એમ બે રીતના કાણા આપેલા છે, પરંતુ હું અહીંયા મોટા કાણાથી તેને છીણી લઉં છું. તો હું અહીંયા મોટા કાણાનો ઉપયોગ કરું છું, જેનાથી હળદર જલ્દીથી છીણાઈ જશે, પરંતુ તમે ઘરમાં જે રેગ્યુલર છીણી વાપરતા હોય તેમાંથી છીણી શકો છો. પરંતુ એકદમ નાના કાણાનો ઉપયોગ નહીં કરીએ, જેનાથી શાક બનાવતી વખતે તે એકદમ ચીપકી જશે, જે ખાવામાં સારું નહીં લાગે. તો મેં અહીંયા બધી જ હળદરને આ રીતના છીણીને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો આ રીતની હળદર છીણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે શાક બનાવવા માટે આપણે અહીંયા લીલું લસણ, ડુંગળી, વટાણા તથા ટામેટાં જોઈશે. તો આ શાકને ફરજિયાત ઘીમાં જ બનાવવું, પરંતુ જો તમને ઘી પસંદ ના હોય તો તેલમાં પણ બનાવી શકો છો, પરંતુ ઘીમાં બનાવવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો હું અહીંયા કડાઈમાં લગભગ 3 મોટી ચમચી જેટલું ઘી એડ કરું છું, અને પાછળથી જો જરૂર લાગશે તો ફરીથી બીજું ઘી એડ કરીશું. તો અહીંયા ઘી જામેલું હોવાથી તે મેલ્ટ થશે એટલે ડબલ થઈ જશે. તો તમે જોઈ શકો છો ઘી સારી રીતે મેલ્ટ થઈ ગયું છે. તો તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને તેને સારી રીતે સંતળાવા દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું. જીરું સારી રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં છીણેલી હળદર એડ કરી દેવાની છે. આ શાકનો ઘીમાં જ એકદમ સરસ ટેસ્ટ આવે છે, તો બની શકે તો તેને ઘીમાં જ બનાવજો. હળદર એડ કર્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો અહીંયા હળદર મિક્સ થઈ ગઈ છે, મને હજુ થોડા ઘીની જરૂર લાગે છે, તેથી હું 1 ચમચી જેટલું ઘી ફરીથી એડ કરીશ. તો મેં અહીંયા 1 ચમચી જેટલું ઘી ફરીથી એડ કર્યું છે, પરંતુ જો તમને જરૂર ન લાગતી હોય તો નહીં એડ કરવાનું. અને ફરીથી ઘી મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને હળદર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા વચ્ચે વચ્ચે હળદરને હલાવવી ખૂબ જ જરૂરી છે, જેનાથી તે તળિયે ચીપકે નહીં. હવે આપણે હળદરને ઢાંકીને લગભગ 2-3 મિનિટ માટે કૂક થવા દઈશું. 2-3 મિનિટ બાદ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો હળદર થોડી ચીપકવા લાગી છે. તો આપણે તેને ચમચાની મદદથી આ રીતના હલાવી લેવાની છે. તો આ રીતના 3-4 મિનિટ બાદ આપણે તેમાં લીલું લસણ એડ કરીશું. તો આ શાકમાં જેટલું લીલું લસણ વધારે હશે તેટલો ટેસ્ટ એનો એકદમ સરસ આવે છે. તમે અહીંયા લીલા લસણની જગ્યાએ સૂકા લસણનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ લીલા લસણનો ઉપયોગ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો આપણે અહીંયા લસણને પણ મિક્સ કરી લીધું છે. અહીંયા લસણનો ઉપયોગ જેમ બને તેમ વધારે કરવો. લસણ સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં 1 વાટકી જેટલા લીલા વટાણા એડ કરીશું. અહીંયા વટાણાને તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ એડ કરવાથી તેનો ટેસ્ટ સરસ આવે છે. તેમજ અહીંયા લીલા વટાણાની સાથે તમે લીલી તુવેરના દાણાને પણ એડ કરી શકો છો, બંનેને મિક્સ કરીને પણ લઈ શકો છો. તો અહીંયા આપણે લીલા વટાણાને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી તેને ઢાંકીને 2-3 મિનિટ માટે કૂક થવા દઈશું. ફરીથી આપણે તેને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો વટાણા પણ થોડા કૂક થઈ ગયા છે. ત્યારબાદ આપણે તેમાં કટ કરેલી ડુંગળી એડ કરીશું. મેં અહીંયા મીડિયમ સાઇઝની એક ડુંગળી કટ કરીને લીધી છે. તમને જેટલા પ્રમાણમાં ટેસ્ટ પસંદ હોય તેટલા પ્રમાણમાં ડુંગળીનો ઉપયોગ કરવો. જનરલી આપણે કોઈપણ શાક બનાવતી વખતે ડુંગળીને તેલમાં કે ઘીમાં સોતે કરીએ છીએ, પરંતુ આપણે આ શાકમાં ડુંગળીને પાછળથી એડ કરવાની છે. ત્યારબાદ આપણે તેમાં ખાંડેલા આદુ તથા મરચાંની પેસ્ટ એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. મેં આગળ પણ જણાવ્યું તેમ આપણે શાકને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે, જેનાથી હળદર તળિયે ચીપકે નહીં.
હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો આપણે ફરીથી ઢાંકીને તેને 2 મિનિટ માટે ચડવા દઈશું, જેનાથી ડુંગળી તથા વટાણા સારી રીતે કૂક થઈ જાય. 2 મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈ લઈએ અને એક વખત સારી રીતે મિક્સ કરી લઈએ તો હળદર પણ સારી રીતે ચડી ગઈ છે. ત્યારબાદ આપણે તેમાં કટ કરેલું ટામેટું એડ કરીશું. અહીંયા તમે ટામેટાની પ્યોરી કરીને પણ એડ કરી શકો છો, પરંતુ મેં અહીંયા ટામેટાને કટ કરીને એડ કર્યું છે. આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. હવે ટામેટાં જલ્દીથી સોફ્ટ થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે આ શાકને કોઈપણ પ્રકારના વધારાના મસાલા વગર જ એકદમ સિમ્પલ રીતે બનાવીશું તો પણ તે એકદમ ટેસ્ટી બનશે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને બંને મસાલાને શાક સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બસ આમાં સિમ્પલ મસાલા જ પડશે, બીજા વધારાના કોઈપણ મસાલા એડ નહીં થાય, છતાં પણ શાક એકદમ સરસ બને છે. હવે મસાલા એડ કરી લીધા બાદ આપણે તેમાં મોળું દહીં એડ કરવાનું છે, જેનાથી શાકમાં એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવશે. તો તેના માટે મેં 1 વાટકી જેટલું મોળું દહીં લઈ લીધું છે, તેને એડ કરી દઈશું. દહીં એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ બિલકુલ લો કરી દઈશું, જેનાથી દહીં ફાટે નહીં અને દહીંને એડ કર્યા બાદ આપણે તેને સતત હલાવતા રહીશું. અહીંયા દહીં એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ દહીં એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ પંજાબી સ્ટાઇલ આવે છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો મેં અહીંયા દહીંને સારી રીતે મિક્સ કરી લીધું છે. ત્યારબાદ આપણે તેને 2-3 મિનિટ માટે ચડવા દઈશું, જેનાથી દહીં શાકમાં સારી રીતે મિક્સ થઈ જાય. અને હવે છેલ્લે આપણે તેમાં 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું, જેનાથી બધા ટેસ્ટ એકદમ સરસ બેલેન્સ થઈ જશે. અહીંયા જો શાકમાં તમને ગોળ પણ પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો અને ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. તો આપણે ગોળને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતના શાકમાં ઘી એકદમ સરસ છૂટું પડી ગયું છે, એનો મતલબ આપણું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હળદર તો એકદમ સરસ ચડી જ ગઈ છે, પરંતુ આપણે વટાણાને પણ ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો વટાણા સારી રીતે મેશ થઈ જાય છે, મતલબ તે એકદમ સરસ કૂક થઈ ગયા છે. તમે જોઈ શકો છો શાક એકદમ સરસ બનીને તૈયાર થયું છે, ઉપર સરસ ઘી પણ છૂટું પડી ગયું છે. આપણે તેને એક વખત મિક્સ કરી લઈશું અને હવે છેલ્લે તેમાં કટ કરેલા લીલા ધાણા એડ કરીશું અને તેને શાક સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું એકદમ ગુણકારી અને હેલ્ધી એવું લીલી હળદરનું શાક. તો એક વખત આ ઉત્તર ગુજરાતનું ફેમસ એવું લીલી હળદરનું શાક ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી એ રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આપણે ઉપરથી થોડા લીલા લસણથી તેને ગાર્નિશ કરી લઈશું અને થોડા લીલા ધાણા પણ સ્પ્રિંકલ કરીશું. આ શાકને તમે રોટલા, રોટલી, ભાખરી કે નાન સાથે પણ ખાઈ શકો છો, પરંતુ આ શાકનો ટેસ્ટ બાજરીના રોટલા સાથે એકદમ સરસ આવે છે. તો મેં અહીંયા શાકને બાજરીના રોટલા તથા ખીચડી સાથે સર્વ કર્યું છે. તમે તમારી મનપસંદ કોઈપણ સાઇડ ડિશ સાથે તેને સર્વ કરી શકો છો. તો એક વખત આ શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. તેમજ તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.